गुड मॉर्निंग, माई सेल्फ सोनाली राठौड़, वर्किंग इन वल्लभबुद्धि पॉलिटेक्निक कॉलेज इन कंप्यूटर डिपार्टमेंट। अवर सब्जेक्ट इज प्रोग्रामिंग इन C++ एंड टुडेज टॉपिक इज सिंपल कंट्रोल स्ट्रक्चर प्रोग्रामिंग। सो मे बी यू थिंक वॉट इज कंट्रोल स्ट्रक्चर। आई टेल यू दैट इट इज़ नॉट ईजी टू राइट प्रोग्राम in one by one. The program is not exactly run or compiled in line by line. There is different way program is run, program is write. Program is usually not limited to a linear sequence of instruction. During its process, it may repeat code or take the decision. Sometime we want to take a decision. For that, there are different control structure. For that purpose, C++ provide control structure that serve to specify what has to be done by our program, when and under which circumstances. It means, જ્યારે પણ તમે પ્રોગ્રામ રન પ્રોગ્રામ લખો છો ત્યારે જરૂરી નથી કે તમારો પ્રોગ્રામ લાઇન બાય લાઇન જ રન થતો હોય, કે લાઇનમાં લખ્યો છે તો તમારો પ્રોગ્રામ લાઇનમાં જ રન થશે. ઘણીવાર એવું હોય છે કે તમારે પ્રોગ્રામને રન કરવા માટે કોઈક ડિસિઝન લેવું પડે છે, કોઈ વેલ્યુ, કે જો એ વેલ્યુ હોય તો જ એ વેલ્યુ લઈને આગળ તમારો પ્રોગ્રામ થવો જોઈએ, એની કન્ડિશન તમારે ચેક કરવી પડે છે. તો તેના માટે C++ની અંદર ઘણા કંટ્રોલ સ્ટ્રક્ચર છે. તો જોઈએ, ધીસ ઓલ આર ધ કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ. ફર્સ્ટ ઇઝ કન્ડિશનલ સ્ટેટમેન્ટ, સેકન્ડ ઇઝ લૂપિંગ સ્ટેટમેન્ટ એન્ડ નેક્સ્ટ ઇઝ જમ્પિંગ સ્ટેટમેન્ટ. આ વિડીયોની અંદર આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ જોઈએ. Conditional statements are if statements, if else statements, nested if else, else if constructor. Okay, first is if statement. Whenever you have any one condition, that time you can use if statement. It means જ્યારે તમારી પાસે કોઈ એક જ કન્ડિશન હોય, કે ધારો કે નંબર તમારો 5 કરતાં વધારે હોવો જોઈએ, means n is greater than 5, so that time if statement is used. નેક્સ્ટ ઇઝ ઇફ else સ્ટેટમેન્ટ. ઇટ મીન્સ જ્યારે તમારી પાસે એક કે તેને એક કન્ડિશન છે, અને જો એ કન્ડિશન ટ્રુ ના થઈ તો તે પછી જે ઓપરેશન કરવું હોય તે તમારે ડિસ્પ્લે કરાવવું હોય, તો ત્યારે કયું યુઝ થશે? ઇફ else સ્ટેટમેન્ટ. જેમ કે જો 5 કરતાં મોટી સંખ્યા હશે તો તેની અંદર પાછા 5 ઉમેરી અને તેનો આન્સર તમારે પ્રિન્ટ કરાવવો છે, તો ત્યારે ઇફ સ્ટેટમેન્ટ યુઝ થશે. પણ તમારે બીજો એક ઓપરેશન કરવું છે કે જો વેલ્યુ 5 કરતાં વધારે ના હોય તો મારે જે વેલ્યુ છે તે જ ડિસ્પ્લે કરાવી હોય, તો તે સ્ટેટમેન્ટ આપણે else-ની અંદર લખશું. એના પછી છે નેસ્ટેડ ઇફ else. તો નેસ્ટેડ ઇફ else-ની અંદર શું થશે કે એક કરતાં વધારે તમારી પાસે કન્ડિશન હશે ત્યારે એક ઇફની અંદર બીજો ઇફ મૂકીને તે કન્ડિશન આપણે ચેક કરશું. જેમ કે આપણે 3 વેલ્યુ હોય તો એ 3 વેલ્યુમાંથી કઈ વેલ્યુ મેક્સિમમ છે તે ફાઇન્ડ કરવું હોય તો મારે નેસ્ટેડ ઇફનો યુઝ કરીશ. જેમ કે ફર્સ્ટ એ, બી અને સી 3 વેલ્યુ છે, તો એમાંથી કોણ મેક્સિમમ છે? તો ફર્સ્ટ ઇફની અંદર હું ફાઇન્ડ કરીશ કે એ ઇઝ ગ્રેટર ધેન બી, ઓર એ ઇઝ ગ્રેટર ધેન બી. જો એ કન્ડિશન ટ્રુ હશે તો એની અંદર જ બીજા ઇફની અંદર જશે અને ફાઇન્ડ કરશે કે એ ઇઝ ગ્રેટર ધેન સી. એટલે જો એ બી કરતાં પણ મોટો હોય અને એ જો સી કરતાં પણ મોટો હશે તો તે ડિસ્પ્લે કરાશે કે એ ઇઝ મેક્સિમમ. એ શેમાં થશે? તો નેસ્ટેડ ઇફની અંદર. નેક્સ્ટ છે else if કન્સ્ટ્રક્ટર. તો else ઇફની અંદર શું થશે કે દરેક કન્ડિશન નેસ્ટેડ ઇફની જેમ એકની અંદર એક નહીં પણ એક ઇફની કન્ડિશન પૂરી થયા બાદ જ બીજો else if તમારું થશે. અને એના પછી છે સ્વિચ સ્ટેટમેન્ટ. તો સ્વિચ સ્ટેટમેન્ટની અંદર તમે એક્ઝામ્પલ લઈ શકો કે કેલ્ક્યુલેટર. તમારે કેલ્ક્યુલેટરની અંદર જ્યારે એડિશન કરવો હોય ત્યારે એડિશન બટન ઉપર ક્લિક કરશો ત્યારે જ એ ઓપરેશન રન થશે. બીજો એક્ઝામ્પલ રેગ્યુલર લાઈફમાં જોઈએ તો જ્યારે તમારે ફેન ઓન કરવો હોય ત્યારે તમે ફેનની સ્વિચ જ ઓન કરો છો, ત્યારે જ તે પ્રોસેસ થાય છે. સિમિલરલી ઇન પ્રોગ્રામિંગ ઓલ્સો સ્વિચની અંદર કેસ સ્ટેટમેન્ટ આવશે. કેસ 1, કેસ 2, કેસ 3. સપોઝ કેસ 1ની અંદર તમારે એડિશનનો પ્રોગ્રામ તમે રાખ્યો હોય તો યુઝર જ્યારે 1 નંબર પ્રિન્ટ કરશે ત્યારે એડિશનની પ્રોસેસ થશે. આ છે કન્ડિશનલ સ્ટેટમેન્ટ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લૂપિંગ સ્ટેટમેન્ટ્સ જોશું. હવે આ કન્ડિશનલ સ્ટેટમેન્ટને રિલેટેડ આપણે પ્રોગ્રામ કરીશું. આ તમારા પ્રોગ્રામનું લિસ્ટ છે. ફર્સ્ટ
राइट अ प्रोग्राम टू फाइंड एरिया ऑफ सर्कल, ए प्रोग्राम हूँ तमने परफॉर्म करीने बताविस। त्यार बाद छे राइट अ प्रोग्राम टू फाइंड एरिया ऑफ ट्रायंगल, राइट अ प्रोग्राम टू फाइंड एरिया ऑफ रेक्टेंगल, फाइंड एरिया ऑफ स्फीयर। एरिया ऑफ सर्कल नी फॉर्म्यूला छे ए इज इक्वल टू पाई आर स्क्वेर। त्यार बाद एरिया ऑफ ट्रायंगल नी हूँ तमने कहूँ तो ए इज इक्वल टू वन हाफ बी इंटू एच। वन हाफ ने आपणे 0.5 तरीके पण लखी शकीए छे। त्यार बाद छे फॉर एरिया ऑफ रेक्टेंगल, रेक्टेंगल नी फॉर्म्यूला छे ए इज इक्वल टू एल इंटू बी। फॉर एरिया ऑफ स्फीयर तेना माटे वेल्यू छे 4/3 इंटू पाई इंटू आर इंटू एच। अहीं जे रीते हूँ तमने एरिया ऑफ सर्कलनो प्रोग्राम रन करीने बतावीश एनी अंदर तमारे त्यारबाद जयरे तमे ट्रायंगल रेक्टेंगल अने स्फीयरनो प्रोग्राम करशो त्यारे आ फॉर्म्यूलाने रिलेटेड तमारे डेटा टाइप अने वेरिएबल लेवाना छे। जेम के ट्रायंगल छे तो एनी अंदर 0.5 छे, इट मीन्स आपणो आंसर फ्लोटिंग पॉइंटमां आवशे, एटले तमारे डेटा टाइप फ्लोट लेवानी छे। रेक्टेंगलनी अंदर तमे जोई शको कि एल इंटू बी छे। जो आपणे एनी अंदर इंटीजर वेल्यू जे इन्सर्ट करशू तो आपणने आंसर इंटीजरमां ज मळशे, એટલે ત્યારે આપણે ઇન્ટીજર ડેટા ટાઈપ લેશું। ને એરિયા ઓફ સ્ફિયર તો એની અંદર છે 4/3, એ પણ ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ મળશે, પ્લસ અંદર પાઈ છે એટલે પાઈ પણ શું પાઈની વેલ્યુ શું છે 3.14, એટલે એનો આન્સર પણ તમને ફ્લોટિંગ મળશે, એટલે એના માટે પણ તમે ડેટા ટાઈપ ફ્લોટ લઈ શકો। ત્યારબાદ છે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ડિવાઈડેડ બાય બી માઇનસ સી ઇન્ટુ ડી। આ પ્રોગ્રામની અંદર તમે જોઈ શકો છો કે બ્રેકેટ છે, ફર્સ્ટ બ્રેકેટની અંદર છે એ ડિવાઈડેડ બાય બી અને સેકન્ડ બ્રેકેટની અંદર છે સી ઇન્ટુ ડી। જ્યારે તમે પ્રોગ્રામ કરશો ત્યારે કમ્પલસરી જે રીતે તમને ક્વેશ્ચનમાં આપ્યું છે એ જ રીતે તમારે ફોર્મ્યુલા લખવાની છે, અને એની અંદર તમારે સી આઉટ અને સી ઇનનો યુઝ કરીને ચાર વેલ્યુ ઇન્સર્ટ કરાવવાની છે, એ બી સી અને ડી, અને ત્યારબાદ આ ફોર્મ્યુલા યુઝ કર્યા બાદ તમારે એક્સની વેલ્યુ પ્રિન્ટ કરાવવાની છે। નેક્સ્ટ છે સાઇન્સ સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, એ પ્રોગ્રામ પણ હું તમને રન કરીને બતાવીશ, અને પ્રાઇમ નંબર અને ઇવન ઓડ પણ આપણે રન કરીને જોશું। આઈ લિસ્ટ આઉટ ઓલ ધ પ્રેક્ટિકલ્સ વિચ વી આર પરફોર્મ। ફર્સ્ટ પ્રેક્ટિકલ ઇઝ રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ ધ એરિયા ઓફ સર્કલ। So for that, first of all, we take the header files hash include iostream.h, then second header file hash include conio.h. What is our practical? We perform area of circle. For that, we want data type integer and float both also. First of all, we take void main header file, then in this we take data type float. The variables are a value is a formula is a is equal to pi r square. The value of pi is constant, that is 3.14, and the user enter the value of r. Here we take the variable a for area, and then we take pi is equal to 3.14. This value is constant, that's why I will take this value here. Then next take data type integer, for that variable is r. Now user enter the value of radius r, for that we write cout enter the value of enter radius r, double inverted comma over semicolon, then c in variable r. Now our formula a is equal to pi r square. For r square we write r into r, semicolon. Now we want to display our answer, so I write cout is equal, cout double inverted area of circle is colon, then the value of variable a. Okay, here our output is displayed, then get ch. This
practical is I save as a set 1 fourths practical dot cpp. Then I save. We are not writing CLRSER, so first I write CLRSER function, then again I will compile, then control F9. Here is the message, enter the value of R. I will enter the value 6. Then our answer is 113.04. Okay. The question is, prove that sin square x plus cos square x is equal to 1. For that, we take our these two header file, and in our question, look that there is sin x and cos x. For that, we want take another header file, which is math.h. So hash include math.h. After this, our main function, then we take our variable. First of all, here our data type float, then we have sin square x. There is two type of function here, one is power and second is sin. So first of all, we save our sin x value in one variable. For that, I will take one variable a, comma, for cos x I will take the variable b. Next is our x, so I will take x, and the answer will be stored in the variable answer. After this CLRSER function, then I will enter the value of x. For that, cout enter value of x. Then cin x. After this line, I will write for the sin x value. So I will write a is equal to sin in bracket x into 3.14 divided by 180. Similarly, for cos, b is equal to cos x into 3.14 divided by 180. We will write 3.14 divided by 180. It means the number is converted in radius. After this, our formula is sin square x plus cos square x is equal to 1. For square, we use power. So I write answer is equal to power of a, there is square, so I will write 2, plus power of b comma 2 semicolon. Here another bracket is done. Then we will display the answer. So I will write c out answer is, variable is answer, then semicolon, then gets h. Now we compile our program, then run. Yes, we will take the value 30. It convert in 30 degree, then our answer is 1. Our next practical is write a program to check number is prime or not. All of you may be think, what is prime number? The prime number is positive number which is only divisible by 1 and itself. Just like 1, 3, 5, 7, 11. These all numbers are prime number. So let's start the program. For the program, we must have two header files, iostream.h and conio.h. After that, we take the void main function. For finding the prime number, we want different variables. I will take integer. First, which number we want to find, it is prime or not, I will take the variable n. After that, I will take the
I for the looping. After that, I will take flag constant value is equal to 0. Similarly, I will take one another variable m is equal to 0. For the accuracy of finding the number is prime or not. After this, I will take the function clrscr. Now, we must want to enter the value of n. So, for that, we want to display the message. For display the message, we will use the cout. In cout, we write enter the number. After that, we will write cin. For that, the variable is n. After this, I will told you m, we use the m for the accuracy of number is prime or not. For that, we must write here m is equal to n divided by 2. After this, we will take the formal for loop for I is equal to 2. Every number is divisible by 1. So, our loop is starting from the another number, that is 2. After 1, the next number is 2. That number which we will enter, that is divisible by 2 or not, that will we check. After the initialization of I, next is the condition. Our loop is go to the number m. After this, increment or decrement, so we will use I++. Then, in loop, what we check? For the check, we write if condition, if n modulo I is equal to 0, then the value of flag is become 1. This if loop is, if condition is over, after that for loop is also over. After the for loop, we will check if flag is equal to 0, then our number is prime. So we will type the message cout number is prime. Else cout after this we will write getch. Now our function is, our program is over. Now first of all we compile our program. There is no error. After that we run the program. Enter the number. I will enter the prime number 13. Number is prime. Once again we compile and run. I will enter 12, which is not prime. So this message is displayed. The number is not prime. After this, our next program is find the sum of even and odd number. Of course, you all know what is the odd number and what is even number. What are the odd number? 1, 3, 5, all are the odd number. And the even number, that is 2, 4, 6, all are the even number. So, in this program, we want to sum up those all odd numbers, only odd numbers, and after only even numbers. Summation of odd number and the summation of even number. For that, first of all, we write our header file iostream.h and next is conio.h. After this, our void main function. Then, okay. So, what we want to do here, we will here enter the number integer n, n, I. Now, clrscr. Next,
we write our for loop. For I is equal to 1, I is less or equal to n, I plus plus. Sorry, before this we enter the value of n. C out, enter the value of n. After this C in. Here, first of all we want to check the number is odd or even. So for that, the formula is n is modulo 2 is equal to 0. Then what we get? Even number. So suppose that number is e. E is equal to e plus I. Here we want to change the variable I, and here we take the variable e. So here we write e is equal to 0, and for odd o is equal to 0. I modulo 2 equal to 0, then e is equal to e plus I. If this is wrong, then in else we do the summation of odd numbers. So we write o is equal to o plus I semicolon. Here also semicolon. This loop is, if else condition is over, this for loop is over. After that we write our message C out summation of even number is e. Same thing for odd number. C out, for new line we write slash n summation of odd number is o. This is over. After that we write get ch function. Last point, main bracket is over. Okay, once again we check our header file, our variable n, I, e and o, clrscr, enter the value of n, for loop, if condition, even, odd and the our answer. Now compile. Here is one spelling mistake, iostream.h. okay, then compile. Enter the value of n means I enter 12. Then from the 1 to 12 number, which are the odd? Summation of odd number we get, and 1 to 12 which are the even, that summation is also we get. So this is the even number, summation is 42, and for odd number the summation is 36. Okay, now you get, I think you understand these simple programs. In next video we understand the looping system. Okay, in for loop, using for loop we do different types of program. Thank you.